તેઓ કહે છે કે આપણે આ બહુપદીના શૂન્ય શોધવા માંગીએ છીએ. તેઓએ આપણને અહીં એક બહુપદી આપી છે અને તે બહુપદી અવયવ સ્વરૂપે લખવામાં આવી છે. ત્યારબાદ તેઓ કહી રહ્યા છે કે નીચેના આલેખમાં બહુપદીના બધા જ શૂન્યોનું આલેખન કરો. આપણે અહીં શૂન્યોને એક્સ અંતઃખંડ પણ કહી શકીએ. એક્સ અંતઃખંડ. આપણે સાથે મળીને કરીએ તે પહેલા તમે વિડીયો અટકાવો અને આને જાતે જ ઉકેલવાનો પ્રયત્ન કરો. હવે આપણે તે સાથે મળીને કરીશું. શૂન્યો એ એક્સની એવી કિંમતો છે જે આ બહુપદીની કિંમત શૂન્ય બનાવે છે. જો તેને બીજી રીતે વિચારવું હોય તો એક્સની કઈ કિંમતો માટે પી ઓફ એક્સ બરાબર શૂન્ય થાય, તે આ બહુપદીના શૂન્ય થશે. તે માટે આપણે કહી શકીએ કે એક્સની કઈ કિંમત બે એક્સ ગુણ્યા બે એક્સ વત્તા ત્રણ ગુણ્યા એક્સ ઓછા બે ને શૂન્ય બનાવે, કારણ કે અહીં પી ઓફ એક્સ બરાબર આ છે. હવે આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી, જો તમારી પાસે અમુક પદાવલીઓનો ગુણાકાર હોય અને તેના બરાબર ઝીરો થતું હોય, જો તેમાંની કોઈ પણ એક પદાવલી શૂન્ય થાય તો તેના કારણે આ આખી જ બહુપદી પણ શૂન્ય થઈ જશે. તેનો અર્થ એ થાય કે જો અહીં આ બે એક્સ બરાબર શૂન્ય હોય તો આ આખી પદાવલી પણ શૂન્ય થઈ જશે. બે એક્સ બરાબર શૂન્ય માટે એક્સ બરાબર પણ શૂન્ય. તમે તેની ચકાસણી પણ કરી શકો. જો એક્સ બરાબર શૂન્ય હોય, જો આ ભાગ શૂન્ય હોય તો આ બાકીની પદાવલીઓ કઈ છે તે મહત્વનું નથી, કારણ કે શૂન્યનો કોઈ પણ સાથે ગુણાકાર કરીએ તો તેના બરાબર શૂન્ય જ થાય, માટે આ આખી પદાવલી પણ શૂન્ય થશે. હવે તમે કહી શકો કે કદાચ બે એક્સ વત્તા ત્રણ પણ શૂન્ય હોઈ શકે. બે એક્સ વત્તા ત્રણ બરાબર શૂન્ય. જો મારે આ સાચું કરવું હોય તો અહીં એક્સની કિંમત કઈ હોવી જોઈએ? બંને બાજુથી ત્રણને બાદ કરીએ, તેથી બે એક્સ બરાબર ઋણ ત્રણ અથવા એક્સ બરાબર ઋણ ત્રણના છેદમાં બે. અહીં આ એક્સની બીજી કિંમત છે. જો એક્સની આ કિંમત હોય તો અહીં આ પદ ઝીરો થાય, પરિણામે આખી પદાવલી શૂન્ય થશે. જો એક્સ બરાબર ઋણ ત્રણ દ્વિતીયાંશ હોય તો આ પદ શૂન્ય થશે. ત્યારબાદ શૂન્ય ગુણ્યા આ ગુણ્યા આ પણ શૂન્ય જ થાય. અને હવે અંતે કદાચ એક્સ ઓછા બે બરાબર શૂન્ય હોઈ શકે. એક્સ ઓછા બે બરાબર શૂન્ય. જો તે શૂન્ય હોય તો આખી પદાવલી પણ શૂન્ય થાય. હવે એક્સની કઈ કિંમત આ સાચું બનાવે? અહીં બંને બાજુ બે ઉમેરીએ, તેથી આપણને એક્સ બરાબર બે મળશે. જો અહીં એક્સ બરાબર બે હોય તો આ પદાવલી શૂન્ય થશે. ત્યારબાદ શૂન્ય ગુણ્યા કંઈક બરાબર પણ શૂન્ય જ થાય. આ બે પદાવલી કઈ છે તે મહત્વનું નથી. આમ અહીં આ આપણી બહુપદીના શૂન્ય છે. અને અહીં એક્સ અંતઃખંડ કૌંસમાં એટલા માટે લખ્યું છે કારણ કે અહીં આ બિંદુઓ આગળ વાય બરાબર પી ઓફ એક્સ નો આલેખ એક્સ અક્ષને છેદશે, કારણ કે તે બિંદુઓ આગળ આપણી બહુપદી શૂન્ય છે, માટે એક્સ બરાબર શૂન્ય જે અહીં આવશે. ત્યારબાદ એક્સ બરાબર ઋણ ત્રણ દ્વિતીયાંશ જે એક્સ બરાબર ઋણ એક પોઈન્ટ પાંચ ને સમાન જ છે તે અહીં આવશે. અને પછી અંતે એક્સ બરાબર બે જે અહીં આવે. આમ અહીં આ ત્રણેય એક્સ અંતઃખંડ છે, તે આ બહુપદીના શૂન્ય છે. હવે તમે આ શૂન્યનો ઉપયોગ કરીને આ વિધેયનો આલેખ દોરી શકો. તે વિધેય ચોક્કસ કેવું દેખાશે તે આપણે જાણતા નથી. તે વિધેયનો આલેખ કદાચ આ પ્રમાણે દેખાઈ શકે, અથવા તે વિધેયનો આલેખ કદાચ આ રીતે પણ દેખાઈ શકે. તેનો આલેખ ચોક્કસ કેવો દેખાશે તે માટે આપણે બીજી વધારાની કેટલીક કિંમતો શોધવી પડશે. પરંતુ હવે આલેખ એક્સ અક્ષને ક્યાં છેદે છે તે આપણે જાણીએ છીએ. તે આ શૂન્ય આગળ છેદે છે,